Today we'll start the second session of Poem to Pencil. Poem to Pencil. Yes, we have already started this poem. And before we start this poem further, we will have two thoughts. A beautiful thought is given on the pencil. A pencil and a dream can take you anywhere. A pencil and a dream can take you anywhere. પેન્સિલ અને સપનું એટલે કેવું છે કે તમને કોઈ પણ દુનિયા ઘુમાવે છે, એ તમને ક્યાંય પણ લઈ જાય છે. એનીવેર એટલે કે તમને ક્યાંય પણ લઈ જાય છે. પેન્સિલમાં તમે અનેક ચિત્રો દોરી અને તમે દૂર સુધી જઈ શકો છો. એવી જ રીતે તમે સપનામાં પણ દૂર સુધીની યાત્રા કરી શકો છો. અ પેન્સિલ એન્ડ ડ્રીમ કેન ટેક યુ એનીવેર. બરાબર. આ પોયમમાં પણ તમને ખ્યાલ હશે કે એક દીકરી છે, એક બાળકી છે, એ પોતાની પેન્સિલ વડે પોતાની કલ્પનાના જે ચિત્રો છે તે દોરે છે. તો એ પેન્સિલ વડે એ પોતાની કલ્પના શક્તિને તે ક્યાંય સુધી લઈ જાય છે અને વિચિત્ર વિચિત્ર ચિત્રો દોરે છે. બરાબર. હવે એક બહુ જ સુંદર થોટ આપેલો છે, તમે આ વ્યક્તિને ઓળખતા જ હશો. આ વ્યક્તિ કોણ છે? આલ્બર્ટ આઇન્સ્ટાઈન. ઇમેજિનેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન નોલેજ. ઇમેજિનેશન એટલે કલ્પનાશક્તિ. કલ્પનાશક્તિ છે એ જ્ઞાન કરતાં પણ વધુ મહત્ત્વની છે. જ્ઞાન કરતાં પણ કલ્પનાશક્તિ છે. જ્ઞાન કદાચ શાળામાં તમે અમુક જ્ઞાન મેળવતા હશો, પણ જે તમે કલ્પનાશક્તિથી જે કંઈ પણ તમે વિચારો છો, કલ્પનાશક્તિના ઉપયોગ વડે તમે જે કંઈ પણ વિચારો છો તે હંમેશા ખૂબ વધારે મહત્ત્વનું છે. ફ્રેન્ડ્સ, એઝ યુ નો વી હેવ ઓલરેડી learn this poem and you open the textbook. Now this poem has been written by Jayant Verma. Who is he? He is the poet of this poem. Jayant Verma is a Gujarati poet. He has learned Urdu and this poem has been originally written in Urdu and then this poem has been translated in many languages. And Jayant Verma has got Sahitya Academy for the collection of poems. હા મિત્રો, આ જે પેન્સિલ નામની કવિતા છે એ કવિ જયંત વર્મા, જે ગુજરાતી કવિ છે અને જેઓ ઉર્દુ શીખ્યા અને ઉર્દુમાં તેમણે કવિતાઓ પણ લખી. પેન્સિલ નામની આપણી જે કવિતા છે તે એકચ્યુઅલી ઉર્દુમાં લખાયેલી છે અને ત્યાર પછી તેનો અનેક ભાષામાં એનું ભાષાંતર થયું. અને આપણી જે કવિતા છે આપણી પાસે અત્યારે અંગ્રેજીમાં અનુવાદ છે અને આ અનુવાદ કરેલો છે બખ્તર, જે બખ્ત છે. બરાબર. આ અનુવાદ જે છે એ તમે જુઓ કે બૈદર બખ્ત નામના જે ઉર્દુ ટ્રાન્સલેટર છે, આ જુઓ આ વ્યક્તિ જે છે એ ઉર્દુ ટ્રાન્સલેટર છે અને બૈદર બખ્તે તેનો અનુવાદ કરેલો છે અંગ્રેજીમાં, જે ઉર્દુમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરે છે. હવે જયંત પરમાર જે કવિ છે એ કવિ સંમેલનોમાં અને અનેક વખત આ કવિતા તેમણે પોતાના જ શબ્દોમાં રજૂ કરી છે. તો અહીંયા એક વિડીયો છે કે જેમાં જયંત પરમારે પોતાના જ શબ્દોમાં આ કવિતાને રચી છે. તો આપણે એમના જ શબ્દોમાં આપણે આ કવિતાનું રસ પઠન કરીએ. પેન્સિલ થ્રી. મેરી બચ્ચી પ્યારી સી નન્હી બચ્ચી શાકો સે સુલગાતી હૈ એક પેન્સિલ. મેરી બચ્ચી પ્યારી સી નન્હી બચ્ચી શાકો સે સુલગાતી હૈ એક પેન્સિલ. સફેદ કાગજ કે આકાશ મેં રોશની ફેલને લગતી. પેડ કો લેકર ઉડતી કાલી કાલી ચિડિયા મોર કી આંખો પર ચશ્મા હવા મેં ઉડતા અગ્નિર. सड़क पे चलता एरोप्लेन गाय से बातें करता बाघ. काले दरख्त पे एक आंख वाला सूरज. बादल के माथे पर उड़ती नीली मछली. झरने की लहरों में तैरती पीली तितली. मेरी प्यारी सी बच्ची अपनी मस्ती में क्या क्या खींच रही है तस्वीरें. लेकिन जब भी स्कूल मास्टर होमवर्क देता है उसको मेरी प्यारी सी गुड़िया अक्सर ही हुई गुस्से में नोक तोड़ कर रख देती है.
और पेंसिल की मोमबत्ती बुझाती है, सफेद कागज के आकाश में रह जाता है सिर्फ धुआं। फ्रेंड्स केवी लागी कविता? हाँ, कविए खूब ज रसथी एमणे हिंदी में काव्य पठन करेलू छे। जुओ हवे माय डॉटर आपणे जे पोयम छे एने वन्स अगेन आपणे याद करी लईए। माय डॉटर लिटल डियर डॉटर, मारी दीकरी मारी नानी वाली दीकरी, लाइट्स अ पेन्सिल, लाइट्स एटले के शार्पनरथी संचा वडे पेन्सिलने अणीदार अणीदार बनावे छे, विथ अ शार्पनर संचा वडे। The sky of the white paper, આગળના સફેદ આકાશમાં, begins to be filled with light, પ્રકાશના પ્રકાશને પૂરવા માંડે છે, બરાબર? પોતાના કલ્પના શક્તિના રંગોને એ સફેદ કાગળ રૂપી આકાશમાં એ પોતાના રંગોનું ચિત્ર દોરે છે। ત્યાર પછી ધ બ્લેક બર્ડ ફ્લાઈંગ અવે વિથ ધ ટ્રી, એક કાળું પક્ષી ઝાડ સાથે ઉડતું, ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકો, મોરની આંખો પર ચશ્મા, ધ ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર, હવામાં ઉડતો અગ્નિરથ, ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ, રસ્તા પર ચાલતું વિમાન, ધ લાયન હેવિંગ કન્વર્સેશન વિથ ધ કાઉ, ગાય સાથે વાતચીત કરતો સિંહ। આ બધા જ ચિત્રો આ બાળકીએ દોરેલા। હવે આ બધા જ આપણે આખું જે પોયમ છે એનું એકદમ એક્સપ્લેનેશન આપણે લાસ્ટ વિડીયોમાં જોયેલું છે, અત્યારે માત્ર આપણે રિવાઇઝ કરીએ છીએ। અ વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી, કાળા ઝાડ પર એક આંખવાળો સૂર્ય, વિથ ધ પેચ ઓફ અ ક્લાઉડ ઓવર ઇટ, તેના પર વાદળના થીગડા સાથે, અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ, વાદળના કાગળ પર ઉડતી વાદળી માછલી, ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ, ધોધમાં પીળા પતંગિયાનું તરવું। આ બધા ચિત્રો એણે દોર્યા, પણ જ્યારે શાળાના શિક્ષક હોમવર્ક આપે છે ત્યારે શું થાય છે? માય ડાર્લિંગ ડોટર, મારી વાલી પુત્રી, ઇન હર એક્સ્ટસી, તેણે પરમાનંદમાં, એક્સ્ટસી એટલે ખૂબ જ આનંદ, ઇઝ બિઝી ડ્રોઈંગ, એ દોરવામાં વ્યસ્ત છે। કેવા ચિત્રો દોરે છે? સ્ટ્રેન્જ પિક્ચર્સ, વિચિત્ર ચિત્રો। બટ વેન ધ સ્કૂલ માસ્ટર, પણ જ્યારે શાળાનો શિક્ષક ગિવ્સ હર હોમવર્ક, તેને હોમવર્ક આપે છે, માય ડાર્લિંગ ડોટર બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ ઇન એંગર, અને મારી વાલી દીકરી ગુસ્સામાં પેન્સિલની અણીને તોડી નાખે છે। તો મિત્રો આપણે આ પોયમ જોઈ, હવે લાસ્ટ ટાઈમ પણ આપણે વાત કરી હતી કે આ પોયમમાં કેટલા ફિગર્સ ઓફ સ્પીચનો ઉપયોગ થયેલો છે। ફિગર્સ ઓફ સ્પીચ એટલે શું? એટલે અલંકારો। તમે ગુજરાતીમાં જે રીતે અલંકારો ભણો છો, અલંકારોનું કાર્ય શું છે? અલંકારોનું કાર્ય છે એ ભાષામાં અલંકાર, અલંકાર એટલે કે આભૂષણ। આપણે પણ સુંદર દેખાવા માટે આપણે આભૂષણો પહેરતા હોઈએ છીએ, તો અલંકારોના ઉપયોગથી ભાષા છે તે ખૂબ જ સુંદર લાગતી હોય છે। તો કવિ લેખક આવા વિવિધ અલંકારોનો ઉપયોગ કરતા હોય છે। તો જે રીતે ગુજરાતીમાં તમે રૂપક, ઉપમા, ઉત્પ્રેક્ષા વગેરે અલંકારો ભણો છો, અંગ્રેજીમાં પણ તેવા જ અલંકારો હોય છે જે તમને આગળ જતા અભ્યાસમાં આવશે। અત્યારે તમારે આ પોયમમાં અમુક અલંકારોનો ઉપયોગ થયો છે તે આપણે જરૂર નોંધ્યું। તો અંગ્રેજીમાં જે અલંકાર છે એને કહેવામાં આવે છે ફિગર્સ ઓફ સ્પીચ, અને આ જે પોયમ છે એમાં મેટાફર, મેટાફર નામનો અલંકાર એટલે કે રૂપક અલંકારનો ઉપયોગ થયેલો છે। અને કઈ રીતે? તો વ્હાઇટ પેપર છે, સફેદ કાગળ છે, એને આકાશ કહેવામાં આવેલું છે, સફેદ કાગળ છે તેને આકાશ કહેવામાં આવેલું છે, સફેદ કાગળને આકાશનું રૂપક આપવામાં આવેલું છે। ટીપ ઓફ ધ પેન્સિલ છે, પેન્સિલની અણી છે, તેને કેન્ડલ કહેવામાં આવેલી છે, તેને મીણબત્તી કહેવામાં આવેલી છે। અને જે સ્ટેન છે એમાં જે ધુમાડો થાય છે, બરાબર, આપણે રબરથી ભૂસીએ અથવા તો પેન્સિલ તૂટી જાય અને જે રીતે તો તે ભૂસી નાખીએ તો એમાં જે દાગ રહી જાય છે એને સ્મોકનું રૂપક આપવામાં આવેલું છે। હવે આપણે આ વિડીયોમાં ટેક્સ્ચ્યુઅલ એક્સરસાઇઝ જોશું। તો ટેક્સ્ટ બુકમાં તમે જુઓ તો ફર્સ્ટ એક્સરસાઇઝમાં એન્ટોનિમ્સ આપેલા છે। એન્ટોનિમ્સ એટલે શું? તો એન્ટોનિમ્સ એટલે કે ઓપોઝિટ વર્ડ્સ, વિરોધી શબ્દો।
ब्लेक ओपोजिट वर्ड तमारे स्टांजा माथी जोईने शोधवानुं छे। तो जो शोधो आखी पोयम मां ब्लेक नो विरोधी कयुं छे व्हाइट। किंडल, किंडल नो अर्थ लखो। किंडल एटले प्रकाशनुं, लाइट शब्द छे उजवाड़वुं, प्रकाशित करवुं। किंडल एनो विरोधी थाय छे एक्सटिंग्विश, बुझावी देवुं। डार्कनेस अंधारुं, लाइट अजवास, आ बधा विरोधी शब्द छे। ड्राउनिंग એટલે ડૂબવું, ડૂબવાનો વિરોધી થાય તરવું, એનું થાય છે સ્વિમિંગ। એમ્પ્ટી એટલે કે ખાલી કરવું, એનું વિરોધી થાય ફિલ્ડ। અને આ તમામ જવાબ તમને સ્ટાન્ઝામાંથી જ મળી આવે છે। ટેક એટલે લેવું, ગીવ એટલે આપવું, બરાબર। ત્યાર પછી તમે જુઓ છો કે એન્ટોનિમની આખી એક્સરસાઇઝ તમે જુઓ, આવી રીતે આપેલી છે એન્ટોનિમ્સની એક્સરસાઇઝ। આ બધા તમારે નોટમાં લખવાની છે એક્સરસાઇઝ। ત્યાર પછી ટેક્સચ્યુઅલ ક્વેશ્ચન આન્સર્સ આપેલા છે, તે આપણે જોઈ લઈએ। વેન ડઝ ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન ટુ બી ફિલ્ડ, પ્રશ્નનું ગુજરાતી થાય છે। સફેદ કાગળનું આકાશ ક્યારે ભરાવા લાગે છે, પ્રશ્નમાંથી જ અહીંયા લેવાનું કે ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, પાછળ બિગિન આપેલું છે એનું શું કરીને આપશું, બિગિન્સ, બિગિન્સ ટુ બી ફિલ્ડ ક્યારે ભરાવા લાગે છે। વેન ધ પોએટ જયંત પરમાર્સ ડોટર શાર્પન્સ હર પેન્સિલ એન્ડ સ્ટાર્ટ્સ ડ્રોઈંગ ઓન ઇટ, જ્યારે કવિની દીકરી પેન્સિલની અણી કાઢે છે અને તેના પર ચિત્રો દોરે છે, ચિત્રો દોરે છે ત્યારે આખું જે સફેદ કાગળ રૂપી આકાશ છે એ પ્રકાશિત થવા માંડે છે। તો આનો જવાબ આપણે વેનથી આપીશું, વેન એટલે કે જ્યારે। ધ પોએટ, અહીંયા જો તમે પોએટનું નામ લખો જયંત પરમાર, તો ખૂબ જ સુંદર, જયંત પરમારની દીકરી, જયંત પરમાર્સ ડોટર, શાર્પન્સ હર પેન્સિલ, શાર્પન્સ એ ક્રિયાપદ છે બરાબર, કરતા પછી શાર્પન્સ વર્તમાનકાળનો ઉપયોગ થયેલો છે, સાદો વર્તમાનકાળ। એન્ડ સ્ટાર્સ બીજું ક્રિયાપદ છે બરાબર, અહીંયા પણ સાદો વર્તમાનકાળ છે, ડ્રોઈંગ ઓન ઇટ। સેકન્ડ ક્વેશ્ચન, ડુ યુ થિંક દેટ ધ પીકોક ડ્રોન બાય ધ ગર્લ ઇઝ સ્ટ્રેન્જ, વાટ, પ્રશ્નનું ગુજરાતી થાય છે, ડુ યુ થિંક, શું તમને લાગે છે કે છોકરીએ જે ચિત્ર બનાવ્યું મોરનું તે સ્ટ્રેન્જ છે, તે વિચિત્ર છે, વાય, શા માટે, નો, દીકરીએ જે ચિત્ર બનાવ્યું એમ જોવા જઈએ તો વિચિત્ર ન કહેવાય। એક બાળકી જ્યારે કલ્પનાના રંગોથી ચિત્ર દોરે છે ત્યારે ભલે મોર છે, મોરની આંખો પર ચશ્મા છે એમ જોવા જઈએ તો વિચિત્ર છે, પણ બાળકના નજરથી આપણે જોઈએ તો ચિત્ર આપણે વિચિત્ર કે અજુકતું લાગતું નથી। તો આનો જવાબ આપણે નોમાં આપીશું, નો, જ્યારે પણ પ્રશ્ન ડુ ડસ કે ક્રિયાપદથી મૂછાયેલો હોય ત્યારે તેનો જવાબ યસ કે નોમાં આપવામાં આવે છે। નો, ધ પીકોક ડ્રોન બાય ધ ગર્લ ઇઝ નોટ સ્ટ્રેન્જ બીકોઝ, વાયનો જવાબ આપણે આપશું બીકોઝથી। ચિલ્ડ્રન હેવ વન્ડરફુલ ઇમેજિનેશન, બાળકોની કલ્પના શક્તિ અદ્ભુત હોય છે, કલ્પના શક્તિ માટે આપણે આ ચિત્ર ખોટું ન હોઈ શકે। વેર ઇઝ ધ ફિશ ફ્લાઇંગ, માછલી છે તે ક્યાં ઉડી રહી છે, ધ ફિશ ઇઝ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ, ફોરહેડ એટલે કપાળ, વાદળના કપાળ ઉપર માછલી ઉડી રહી છે, ધ ફિશ ઇઝ ફ્લાઇંગ, પ્રશ્નમાંથી જ ઉલટાવીને આપણે લીધેલું છે, પ્રશ્નમાં છે ઇઝ ધ ફિશ અને ઉલટાવી દો, ધ ફિશ ઇઝ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ। ત્યાર પછી વાય ડઝ ધ લિટલ ગર્લ એંગ્રી, તો આનો આન્સર આપણે આપીશું, ધ લિટલ ગર્લ ગેટ્સ એંગ્રી બીકોઝ, કારણ કે ધ ટીચર હેઝ ગિવન હર હોમવર્ક, બરાબર, કારણ કે શિક્ષકે તેને હોમવર્ક આપ્યું, એન્ડ શી હેઝ ટુ સ્ટોપ ડ્રોઈંગ ટુ ડૂ ધ હોમવર્ક, અહીંયા ઓકે અને શી બે વખત છપાયેલું છે તો એ આપણે કટ કરી નાખશું, અને તેને હોમવર્ક કરવા માટે પોતાનું ડ્રોઈંગ બંધ કરવું પડે છે। હાઉ ડઝ ધ એંગ્રી ગર્લ રિએક્ટ, અને ગુસ્સે થયેલી જે દીકરી છે એ કઈ રીતે પ્રતિક્રિયા આપે છે, ધ એંગ્રી ગર્લ બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ, એ પેન્સિલની અણી તોડી નાખે છે, વિથ વિચ શી ઇઝ ડ્રોઈંગ, તેનાથી જે ચિત્ર બનાવતી હોય છે તે અણી તે તોડી નાખે છે અને આ રીતે તે કાર્ય કરે છે। હવે ટ્રુ ફોલ્સ આપેલા છે, તો ફ્રેન્ડ્સ આ બધા જ ટ્રુ ફોલ્સનો તમે અભ્યાસ કરશો, અને ટ્રુ ફોલ્સ આઈ એમ શ્યોર કે તમે જાતે કરી શકશો। તો આ બધી જ એક્સરસાઇઝ છે એ તમારે બાકી નોટમાં લખવાની છે, ઓકે।
दैट्स द एंड ऑफ टुडे सेशन. नेक्स्ट सेशन में आप परीक्षा लक्ष्य क्वेश्चन आंसर्स केम पूछाय छे पोयम माथी तेनो अभ्यास करीशु. ओके, हैव अ गुड डे. दिस इज ट्रू फॉल्स. इट इज फॉर होमवर्क.